रोटरी क्लब द्वारा पोलियो मुक्त भारत अभियान वर्ष 1985 થી ચલાવવામાં આવી રહ્યું છે। અભિયાનની સફળતાને પરિણામે WHO દ્વારા ભારતને પોલિયો મુક્ત રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું છે। રોટરી ક્લબ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પોરબંદરથી શરૂ થઈને 7 ફેબ્રુઆરીએ દમણ પહોંચશે। આ રેલી 31 જાન્યુઆરીના રોજ ગોંડલ આવી પહોંચી હતી, જેનું ગોંડલ રોટરી ક્લબ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। ગોંડલના મુખ્ય માર્ગો પર આ મશાલ રેલી નીકળી હતી। રોટરી ક્લબ ગોંડલ દ્વારા આજે પોલિયો રેલી જે પોરબંદરથી દમણ જઈ રહી છે તેનું સ્વાગત કરવામાં આવ્યું છે। પોલિયો ઇન્ડિયા પોલિયો ફ્રી થઈ ગયું છે। 1985ની સાલથી રોટરી ક્લબ દ્વારા ભગીરથ પ્રયાસ પોલિયો નાબૂદી માટે ચાલી રહ્યો હતો, જેનું આપણને ફળ મળ્યું છે અને WHOએ આપણને પોલિયો ફ્રી મુક્ત ઇન્ડિયા જાહેર કર્યું છે। ઘણા વર્ષોની મહેનત પછી આજે આપણે તેનું ફળ ભોગવી રહ્યા છીએ। પોરબંદર કીર્તિ મંદિરથી નીકળી છે અને દમણ જવાની છે। રસ્તામાં 80 ક્લબની વિઝિટ કરવાની છે। 80 ક્લબમાંથી અલગ અલગ અસંખ્ય બાઇકર્સો અને અસંખ્ય લોકોને આ મેસેજ દેવાનો છે કે હજી આપણે પોલિયો ફ્રી થયા છે, છતાં પણ આપણે જે અભિયાન જે ચાલુ કર્યું છે 1985થી તે ચાલુ રાખવાનું છે। હજી 3 વર્ષ સુધી બાળકોને પોલિયો ઇમ્યુનાઇઝેશન દેવાના છે કે જેથી કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોંડલ રોટરી ક્લબના પ્રમુખ રૂપેશ ગોલ, પોલિયો અભિયાનના ચેરમેન રમેશ કારિયા તથા રોટરી ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। ગોંડલથી જામનગર જવા માટે મશાલ રેલીને વિદાય આપવામાં આવી હતી। ब्यूरो रिपोर्ट, न्यूज ऑनलाइन, गोंडल।